नमस्कार विद्यार्थी मित्रों, न्यू श्रद्धा यूट्यूब चैनल पर आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वक्त हार्दिक स्वागत है। चैप्टर एक नी अंदर आगळ वधीए तो हवे आवे छे भाग वीस। भाग वीस नी अंदर अपनी पास हवे छेल्ले एक अति महत्वनो प्रश्न रही गयेलो छे। भारतीय वारसाना जतन अने संरक्षण अंगे अपनी बंधारणीय फरजो जणावो। आ शब्द खास याद राखजो, बंधारणीय फरजो। भारतना वारसानुं जतन, भारत पासे आपणे जोईए एम अढळक वारसो रहेलो छे। ભારતની ભૌગોલિક પરિસ્થિતિથી આપણે શરૂઆત કરી હતી, એના સ્થાન અને વિસ્તારથી શરૂઆત કરીએ તો છેક અત્યાર સુધી ભારતની અંદર ઘણી બધી પ્રજાઓ આવી, ઘણા બધા લોકો આવ્યા અને અંગ્રેજો સુધીના બધા લોકો, આર્યોથી લઈ અંગ્રેજો સુધીના બધા લોકો ભારતની અંદર આવીને વસવાટ કરી ગયા છે। વધતા ઓછા પ્રમાણમાં એમણે ભારતીય સંસ્કૃતિને કંઈક આપેલું છે અને એની સાથે સાથે થોડું ઘણું લઈ ગયેલા છે। આ સિવાય હવે જે વધારાનું અહીંયા ભારતની અંદર સ્થાપત્યો, શિલ્પો, ચૈત્યો, સાંસ્કૃતિક કે પ્રાકૃતિક વારસાના જે આપણી પાસે વારસો વધેલો છે, આ વારસાના જતન અંગે આપણા બંધારણની અંદર અલગથી એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આપણી કેટલીક નૈતિક ફરજો છે, આપણી જોડે જે છે વારસો એને સાચવવું એ આપણે બંધારણની અંદર એના હક દાખલ કરવામાં આવેલા છે। તો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજોની અંદર તો આપણા બંધારણના અનુચ્છેદ 51 ક યાદ રાખજો। આપણા બંધારણની અંદર શું છે? અનુચ્છેદ 51 ક, એની અંદર શું આપેલું છે? તો એની અંદર આપેલું છે નાગરિકની મૂળભૂત ફરજો। આપણે ભારતીય નાગરિક છીએ તો આપણી કઈ કઈ ફરજ છે, એવી રીતે આ બંધારણના 51 ક ની અંદર કેટલીક વારસાના જતન અંગેની પણ ફરજો દર્શાવવામાં આવેલી છે। તો આપણા બંધારણના અનુચ્છેદ 51 ક માં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે અને પાછું તેમાં 6 જ અને ટ યાદ રાખજો। 6 છત્રીનો 6 છે, જ અને ટ એટલે કે 6, 7 અને 9 આ શબ્દ અહીંયા ગૂંચવાતા નહીં। જો આપણે ક્રમ યાદ રાખીએ 6 જ અને ટ એટલે 6, 7 અને 8 એવું યાદ આવે સરળ, પણ એમ નથી। અહીંયા જો એક વચ્ચે ગેપ આવી ગયો છે, 8 નીકળી ગયા છે, 6 એટલે 6, જ એટલે 7 અને ટ એટલે 9। 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 માં સાંસ્કૃતિક વારસાના જતન અને રક્ષણ માટેની ફરજો દર્શાવવામાં આવેલી છે। એની અંદર શું કહેવામાં આવેલું છે? તો એની અંદર વારસાનું મૂલ્ય સમજી અને તેનું જતન કરવું એ આપણી ફરજ છે। ભારતની પાસે અથવા આપણી પાસે જે પણ વારસો છે એનું મૂલ્ય સમજી, એની કિંમત નથી કરવાનું, એનું મૂલ્ય સમજી અને તેનું જતન કરવાનું છે। એની વેલ્યુ સમજવી પડે છે કે ભવિષ્યની પેઢીને ઉપયોગી થશે, આપણા વિસ્તારને ઉપયોગી થશે। સાંસ્કૃતિક વારસો છે આપણને શારીરિક અને આર્થિક બંને રીતે મદદ કરે છે, એ આપણા લોકજીવનને અથવા આપણા ઇતિહાસને ઉજાગર કરે છે। એટલે વારસાનું મૂલ્ય સમજવું પડે અને એનું જતન પણ કરવું પડે છે। દેશની અંદર આવેલા જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું છે, આ બધાનું જાળવણી કરવાનું કીધું છે કે જંગલો છે તો એની અંદર વૃક્ષો છે તો એને કાપવાની, તળાવોને ગંદા નહીં કરવા, નદીઓના પાણી છે તો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો, સરોવરોને ગંદુ ન કરવું, વન્ય પશુ પક્ષીઓની હિંસા ન કરવી, ટૂંકમાં આ બધાનું જતન અને સંરક્ષણ કરવું એવા આપણા બંધારણની અંદર 51 ક એટલે 6 જ અને ટ ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। એના પછી આવે છે બધા જીવો પ્રત્યે દયા દાખવવી। બધાની ઉપર આપણે દયા દાખવવાની છે, ઘરે યારું નીકળે ને આપણે ધોકો લઈને પહોંચી જઈએ એવું કરવાનું નથી। બધા જીવો પ્રત્યે દયા દાખવવાની છે, બધા પ્રત્યે સહાનુભૂતિ દાખવવી પડે। દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, જાહેર મિલકત એટલે બધાના ઉપયોગ માટે હોય એ જાહેર મિલકતોનું રક્ષણ કરવાનું છે, આની અંદર એની જાળવણી કરવી છે। આપણે ગમે ત્યાં પ્રવાસ પર્યટન સ્થળે ગયા હોય અને ગમે ત્યાંથી આપણે લીટા દોરીને આવતા રહીએ છીએ, નામ કંડારીને આવતા રહીએ છીએ, એ આપણા વારસાને એક રીતે નુકસાન પહોંચાડે છે।
तो आ देश की जाहिर मिलकत है, यू रक्षण करव ये अपनी फरज है। आ उपरांत हिंसा त्याग करो। आप अगौ पण जोयुं हतुं के भारतीय प्रजा केवी छे, तो के शांति प्रिय अने व्यापारी छे। भारतनी अंदर मोटा भागनी प्रजाओ व्यापार अर्थे ज आवेली हती, एटले अहींया हिंसानो त्याग करवानो कीधुं छे, एटले हिंसानो त्याग करवानो छे। प्राचीन स्मारको तथा ऐतिहासिक अने धार्मिक मूल्यो धरावता स्थळोनुं जतन करवुं ए आपणी सौनी फरज छे। भारतनी अंदर आवेला प्राचीन स्मारको, ऐतिहासिक स्थलों अने धार्मिक स्थलों, आ त्रणे त्रण वस्तु अलग छे। स्मारक पण अलग छे, ऐतिहासिक स्थल पण अलग छे, अने धार्मिक स्थल पण अलग छे। आ बधानुं मूल्य समझवानुं छे, आ बधानी किंमत जाणी अने एनी जतन करवी आपणा सौनी नैतिक फरज छे। आपणा बंधारणनी अंदर एनो उल्लेख करवामां आवेलो छे। आ उपरांत भारतना प्राकृतिक प्रकृति निर्मित रम्य भूमि दृश्योनी शुद्धता पवित्रता ने सुंदरतानी जाळवणी करवी आपणा सौनी फरज छे। भूमि दृश्यो सर्जाय छे, नदी किनारे जईए छे तो आपणने सांजना समये अलग दृश्य जोवा मळे छे, उषाना समय एटले सवारे जईए तो पण अलग दृश्योनुं सर्जन जोवा मळे छे। आने आपणे गंदा नथी करवाना, गंगा नदी छे तो अत्यारे ए वधारे केमिकल्स छे, તાજમહેલ છે તો એની બાજુમાં યમુના નદી વહે છે તો યમુના નદીના કારણે અથવા યમુના નદીની અંદર કેમિકલ છોડવાના કારણે આજુબાજુ ફેક્ટરી વધતા ઘણું બધું નુકસાન થયેલું છે। એટલે આ બધાનું આપણા બંધારણની અંદર એક અલગથી હક દાખવવામાં આવ્યો છે, એની અલગથી કલમ દાખવવામાં આવી છે। એટલે આની આપણે ફરજ છે કે આનું આપણે જાળવણી કરવી। આપણી પાસે ઘણો બધો ભવ્ય વારસો છે, આ વારસાને આપણે સમજી વિચારી અને એનું જાળવણી કરવી પડે, અને ભવિષ્યમાં એ ઉપયોગી થશે એની ખેદ અથવા એની ખેવના સાથે એને જાળવણી કરવી પડે। ફરી વખત જોઈ જુઓ કે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણી બંધારણીય ફરજો શું છે, તો આપણા બંધારણના અનુચ્છેદ 51 ક એની અંદર શું આપેલું છે, નાગરિકની મૂળભૂત ફરજો છે। યાદ રાખજો, ડાયરેક્ટ બંધારણની અંદર સાંસ્કૃતિક વારસાનું જતન નથી કીધું, 51 ક માં શું છે, નાગરિકની મૂળભૂત ફરજો છે। અને આ ફરજોની અંદર પાછું આવે છે 6 જ અને 10, એટલે કે 6, 7 અને 9, એની અંદર સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટેની ફરજો દર્શાવવામાં આવી છે। તો એ ફરજો કઈ કઈ છે, વારસાનું મૂલ્ય સમજી અને તેનું જતન કરવું, દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી, જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક સ્મારકો અને ધાર્મિક મૂલ્યો ધરાવતા સ્થળોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે। ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા અને પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે। આ બધાય આપણી બંધારણની અંદર અલગથી ફરજો આપવામાં આવેલી છે। ક્લિયર? હવે આ આખે આખો પ્રશ્ન છે એ તમારે તમારી ફેરબુકની અંદર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનો રહેશે।